તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર કુંજન દીક્ષિત સાથે. કોંગ્રેસ દ્વારા ભાવ વધારાના વિરોધમાં રાજ્યવ્યાપી પ્રદર્શન ચલાવી રહ્યું છે ત્યારે તેનો પડઘો સાબરકાંઠામાં પણ પડી રહ્યો છે. તેવા સંજોગોમાં ખેડ બ્રહ્મા ખાતે કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરો દ્વારા ભાવ વધારાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડ બ્રહ્મા આબુરદાસ સમાજવાડી હોલમાં કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોની મીટિંગ યોજાઈ હતી, જેમાં વિવિધ આગેવાનો દ્વારા કેન્દ્ર તથા રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લોકોને મોંઘવારીના ખપ્પરમાં હોમવા બાબતે કટાક્ષ કર્યો હતો, જેમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવોમાં થયેલ જંગી વધારાનો વિરોધ લક્ષી સૂત્રો તથા બેનરો સાથે રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા જતા હતા. તેવા સમયે આ રેલી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચે તે પહેલા જ રસ્તામાં ખેડ બ્રહ્મા પોલીસ સાથે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને રેલીમાં આવેલ કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને રેલીને નિષ્ફળ બનાવી હતી. રેલીમાં કોંગ્રેસના આગેવાનોએ હુંકાર ભર્યો હતો કે ભાવ વધારો અંકુશ રાખવા માટે કેન્દ્ર સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો કર્યા હતા અને લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે ભાવ વધારો જોતા દેશના દરેક નાગરિકે આગામી સમયમાં બાઇક ગાડીઓને નેવે મૂકીને સાયકલનો ઉપયોગ કરવાનો વારો આવશે. ભાવ વધારાની અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે અને તેનો માર આમ જનતા ભોગવી રહી હોવાના આક્ષેપો ભાજપ સરકાર ઉપર લગાવ્યા હતા. કોંગ્રેસની આ રેલીમાં ભવરસિંહ ચંદાવત, પ્રવીણસિંહ સોલંકી, જવાહરભાઈ ગમાર, જીગ્નેશભાઈ ભાવસાર, સાગરભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, રામભાઈ ગમાર, પ્રકાશભાઈ ઉપાધ્યાય તથા હસમુખભાઈ પટેલ તથા અન્ય કાર્યકરોએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. જિલ્લા અને તાલુકા કક્ષાએ એક વિરોધ પ્રદર્શનો થાય છે અને લોકોમાં એક જનચિંતા પેદા થાય એના ભાગરૂપે આજની જે સભા રાખી છે તેના સૌ વરિષ્ઠ આગેવાન, આપ સૌ વરિષ્ઠ કાર્યક્રમો અહીંયા એક શોર્ટ ટાઈમના ટેલિફોનિક મેસેજથી આપ અહીંયા વધાર્યા છે. તેના પ્રશ્નો આવકારું છું અને આપની કોંગ્રેસ પ્રત્યેની જે નિષ્ઠા છે, કોંગ્રેસ જે સિદ્ધાંતવાદી પાર્ટી છે અને 135 વર્ષ સુધી આપણી આ પાર્ટી છે, એટલે સમયચક્ર બદલાવવાનું છે અને જોઈએ કે 10 વર્ષે કોંગ્રેસ શાસન નેશનલ લેવલે આવતું હોય છે એ યુપીએના ઘટક રૂપમાં આવે કે ગમે તેમાં, પણ આપણે નિરાશ થવાનું નથી અને આપણે આ ક્ષેત્રમાં જગાવવા મોંઘવારી આપણને કેટલી બધી વધારે છે આ સરકારે, જે 330 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે 900 રૂપિયા આપવામાં આવ્યો અને પહેલા એવું નક્કી કર્યું સરકારે કે ભાઈ જે ગરીબ માણસો એને મફત બાટલા અને ગેસ આપ્યા છે એનો જે પ્રકારથી એમ બંધ કર્યું, પણ એક જ વખત બાટલો આપવામાં આવ્યો એવું મને જાણવા મળ્યું છે. બીજી વખત બાટલો લેવા જઈએ એટલે પૈસા આપણા જેટલા થતા હતા એટલા જ, આપણા મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે 330 રૂપિયાનો બાટલો તો એ વખતે આ ભાજપના માણસોને સરકારે વિરોધ કરી બાટલા લઈને રોડ પર આવી જતા હતા, પેટ્રોલમાં 2 રૂપિયા વધતા હતા તો વર્ષે 1 રૂપિયો વધતો હતો તો પણ વિરોધ કરતા હતા. આપણા એટલે જાગૃત થવાનું છે, અમારા કરતાં તમારા બધાએ કેમ જાગૃત થવાનું છે, અત્યારે ભરમાવો છે આ સરકાર તો ભાઈ અમે તમને આટલો વિકાસ કર્યો, આટલા રોડ બનાવ્યા, આપણે તમને આટલો મકાન બની આપ્યા, પણ મુખ્ય કારણ એ છે તો ભાઈ આપણા પૈસા જ્યાં લોકો આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશમાં જે આપવામાં આવે આદેશ અનુસાર ગુજરાતની અંદર જે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલ ગેસ તેલના જે ભાવ વધી રહ્યા છે, કોરોના સમયની અંદર લોકો જે અત્યારે પોતાની રોજગાર છીનવાઈ ગયા છે, ધંધા રોજગાર બંધ હતા છેલ્લા 2 વર્ષથી, લોકોની આવક નહિવત હોય, લોકોનો ધંધો રોજગાર પડી હોય કે આર્થિક ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય તેવા સમયની અંદર આ સરકાર અસહ્ય મોંઘવારીનો જે ભાવ વધારો કર્યો છે ત્યાંનો વિરોધ કરવા માટે કોંગ્રેસ સમિતિ આજે આવેદનપત્ર આપવા જતી હતી, પણ આ સરકાર
પોતાની નાકામીઓ છીપાવવા માટે પોલીસ ખાતાને આગળ ધરી અને અમારી સર્વ કાર્યકરોની ધરપકડ કરાઈ છે. અમે અત્યારે પોલીસ સ્ટેશનની અંદર છીએ અને આ સરકારને અમે સખત શબ્દોમાં ખોડીએ છીએ કે ટૂંક સમયમાં મોંઘવારીના અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે. તો અગાઉના સમયમાં અચક્કસ મુદતના કોઈ આશ્ચર્યજનક કાર્યક્રમો પોઝિટિવ માર્ગે કરવા